सृष्टि पर प्रकृतिनी अनमोल भेट सौगातनो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटीओनी भरमार, आयुर्वेदनी सदियोंथी देन आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, आपनो स्वागत छे कार्यक्रम आयुर्वेदम मां अने आप निहाळी रह्या छो अमारा जीटीपीएल गुजरातीनी विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम सीरीज 2 मां। दर्शक मित्रों, घणा बधा आपना प्रश्नो समस्या मळ्या, ત્યારે આજે એક ખાસ આપનો જે ટોપિક છે અને એના લઈને જે પ્રશ્નો સમસ્યા છે એની માટે આપણે ફરીથી એકવાર સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર પ્રાર્થનાબેન મહેતાને, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। પ્રથમ દર્શક મિત્રોના ઘણા બધા સવાલ મળ્યા છે એની સાથે આજે એક એવો સબ્જેક્ટ કે જેને આપણે એરંડ કહીએ છીએ, એરંડમાંથી એના જે ઘણા બધા ઉપયોગી બધા જે પદાર્થો બનતા હોય છે એના એના બીજમાંથી જે દિવેલ બને છે પ્લસ એના જે બીજા ફાયદા છે અને ખાસ કરીને જે દર્શક મિત્રો કે જે દિવેલનો ઉપયોગ તમે કરો છો એ ફાયદા આપણે બધા જાણીએ છીએ, પરંતુ એનો સાયન્ટિફિક જે ઉપયોગ છે અને કઈ રીતે ઉપયોગ એને કઈ રીતે ઉપયોગી વધારે છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું પ્રાર્થનાબેન સાથે। પ્રાર્થનાબેન, દિવેલનો ઉપયોગ આપણે જોયું છે કે માથાથી લઈને પગ સુધીની બધી જ સમસ્યાઓમાં આપણે એ ઉપયોગી છે અને જબરદસ્ત ઇફેક્ટિવ છે, ત્યારે આજે શરૂઆત કરીએ કે માથાથી તો વાળના રોગેથી લઈ અને ફેસના જે મોઢાના બી રોગો છે એમાં આ દિવેલ કેટલું ઉપયોગી છે આ એની વાત કરીએ। બહુ સાચી વાત કરી અશોકભાઈ કે માથાથી લઈને છેક પગ સુધી આખા શરીરમાં દિવેલ કે એરંડ એરંડયુ કેસ્ટર ઓઇલ એ ખૂબ જ ઉપયોગી છે અને એ ઘણા દર્શક મિત્રો જાણતા પણ હશે। અને અશોકભાઈ, એક જમાનો એવો પણ હતો કે ઘરે ઘરમાં ઘરગથ્થુ ઔષધિ તરીકે દિવેલ વપરાતું હતું કે જેને એરંડયુ કહેવાય છે। એરંડ નામનો જે છોડ હોય છે એ 10-15 ફૂટ ઊંચાઈનો વૃક્ષ કે નાનો છોડ એ હોય છે અને એમાં જે બીજમાંથી દિવેલા નીકળે ને દિવેલમાંથી જે તેલ નીકળે છે એને દિવેલ કહેવાય છે। એરંડના બીજમાંથી જે નીકળે છે એક એરંડયુ અને દિવેલ બંને એક જ છે। એરંડ નામની જે વનસ્પતિ છે એના પાંદડા પણ ઉપયોગી છે, બીજ પણ ઉપયોગી છે, મૂળ પણ ખૂબ જ ઉપયોગી છે અને તેલ પણ ખૂબ જ ઉપયોગી છે માથાના વાળમાં। જેમ કે પ્રાર્થના ક્લિનિકમાં તો હેરની કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન સરસ રીતે કરવામાં આવે છે। આજકાલ તો માર્કેટમાં મોટાભાગની જે મોઇશ્ચરાઇઝર ક્રીમ હોય છે એમાં અને હેર ઓઇલમાં કેસ્ટર ઓઇલ કે દિવેલ વપરાતું હોય છે, એમાં એક કુદરતી રીતે જ તત્વ મોઇશ્ચરાઇઝિંગ તત્વ રહેલું હોય છે। આયુર્વેદમાં તો ઘણી બધી વનસ્પતિની આપણે વાતો કરી કે જે ખૂબ જ ઉપયોગી પણ હોય છે અને ગુણવાન પણ ખૂબ જ વનસ્પતિ હોય છે, એવી જ એક વનસ્પતિ છે એરંડ। એટલા માટે એનું નામ આપ્યું છે એરંડ, એટલા માટે આયુર્વેદમાં એનું નામ આપ્યું છે કે જે અકળાઈ ગયેલા હોય જકડાઈ ગયેલા હોય આખા સાંધા જેના એકદમ અગડમ બગડમ જગડમ થઈ ગયા હોય ને એ બધા સાંધાને એરંડ છૂટા પાડે છે, વાયુને દૂર કરે છે, ગતિ શક્તિ આપે છે, એટલા માટે એને એરંડ પણ કહે છે। એનું એક નામ વાતારી પણ છે, વાયુનો દુશ્મન। જેટલા જેટલા વાયુના આયુર્વેદમાં તો 80 રોગો વાયુના કયા છે તો 80 રોગો વાયુના મટાડે છે એટલે નામ વાતારી પણ કહેવાય છે। ઘણા બધા લોકોએ એરંડ નામની વનસ્પતિ જોઈ પણ હોય છે, આપણે ક્યારેક હાઈવે પર જતા હોય તો મોટા મોટા ખેતરો હોય છે એરંડાના, નાના જે પાંદડા હોય છે ને એ હાથ આપણા હાથના પંજા જેવા લાગતા હોય છે, એટલે એના એક નામ પંચાંગુલ એવું પણ એક નામ પાડ્યું છે। અને અશોકભાઈ, આપે બહુ સરસ વાત કરી કે છેક માથાથી લઈને પગના તળિયા સુધીમાં જે એરંડ વપરાય છે અને આપણા આયુર્વેદના ઋષિ મુનિઓએ 5000 વર્ષો પૂર્વે પણ એરંડના એટલા બધા ગુણગાન ગાયા છે કે જે એ જમાનામાં કંઈ પણ ટેકનોલોજી નહોતી, ઇલેક્ટ્રિસિટી નહોતી, કંઈ પણ નહોતા, આટલા બધા સાધનો પણ નહોતા, તો એ જમાનામાં જે ઋષિ મુનિઓ કહી ગયા છે કે એરંડ છે એ ઘણા બધા રોગોને દૂર કરે છે, જેમ કે એન્ટી ઇન્ફ્લામેન્ટરી પણ છે, એન્ટી ફંગલ પ્રોપર્ટી પણ ધરાવે છે, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી પણ ધરાવે છે, સોજાના રોગમાં ઉપયોગી છે અને વાત હરમ પરમ એવું આયુર્વેદમાં એક વાક્ય એવું પણ કહ્યું છે કે એરંડ મૂલમ વૃક્ષમ
વાત હરમ પરમ એટલે કે વાયુના રોગોને દૂર કરવામાં એરંડનું મૂળ છે, એરંડનું બીજ છે, એરંડની વનસ્પતિ છે, એ વનોપધી બેસ્ટ ઔષધિ આયુર્વેદમાં કહી છે. એટલે ભારોભાર પ્રશંસા આયુર્વેદમાં કરી છે આપણા ઋષિ મુનિઓએ એ જમાનામાં, કે આપણને આપણા ઋષિ મુનિઓને પણ નતમસ્તક વંદન કરવાનું મન થઈ જાય અને એરંડના ગુણધર્મ સાંભળીને આપણે એરંડ ભક્ત પણ બની જઈએ. એટલા સરસ એરંડના ગુણધર્મ છે. અને એવું પણ અશોકભાઈ કહેવાય છે કે જે વાયુના 80 રોગો, મોટા ભાગના રોગો છે વાયુથી થતા હોય છે, તો વાયુના 80 રોગો અને કફના 20 રોગો છે એમાં એરંડિયું ખૂબ જ ઉપયોગી છે. માથાના વાળમાં પણ, જેમ કે આપણે વાત કરીએ કે જે લોકોને માથાના વાળ નીકળી ગયેલા હોય, ઉંદરી પડી ગયેલી હોય, એમાં પણ એરંડિયું ઘસવાથી વાળ આવી જતા હોય છે. અને ઘણા બધા દર્શક મિત્રો ઘરગથ્થુ ઉપચાર કરતા જ હોય છે કે જે લોકોની આઈબ્રો આછી પાતળી હોય તો તી કરવા માટે પણ રોજ રાત્રે સૂતી વખતે જો દિવેલ કે એરંડિયું કે કેસ્ટર ઓઇલ, બધા એક જ સરખા નામ છે, તમે દિવેલ કહો તો પણ ભલે, એરંડિયું કહો તો પણ ભલે, કેસ્ટર ઓઇલ ઇંગ્લિશમાં કહે છે તો પણ ભલે, રોજ રાત્રે ઘરગથ્થુ ઉપચાર બતાવી દઉં તો જે લોકોને વાળ પાંખા થઈ ગયા હોય કે રીગ્રોથ ના થતો હોય, માથામાં ખંજવાળ આવતી હોય, હાથ પગના તળિયા બળતા હોય, આંખો બળતી હોય, આંખ લાલ રહેતી હોય, માથાના તળિયામાં ઘણાને ખૂબ જ ખંજવાળ આવતી હોય, સ્કાલ્પમાં ખંજવાળ આવતી હોય, તો એરંડ છે એ હેર ટોનિક પણ છે. અને બીજું એનો એક મહત્વનો ગુણધર્મ છે કે જે લોકોને વાયુના કારણે હેડેક થતું હોય, તો વાયુના કારણે જેને માથું દુખતું હોય એમાં પણ યુક્તિપૂર્વક વપરાયેલું એરંડ, યુક્તિપૂર્વક લીધેલું એરંડ ઘણા બધા વાયુના રોગો છે, પેઇન કિલર છે, પેઇનના દુખાવાના દર્દો છે આ બધાને સહજતાથી મટાડે છે. જ્યારે આપણે એના ગુણધર્મોની તમે વાત કરી, થોડી વિશેષતાની પણ વાત કરી, મોરેવર કે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ પણ છે અને જે એના જે સાયન્ટિફિક રીઝન છે એની પાછળ કે આટલું બધું ગુણકારી શા માટે છે, તો આજે હું જ્યારે યુટ્યુબમાં એરંડ વિશે થોડું સંશોધન કરતો હતો તો એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ એમને ખૂબ જ એના ઉપયોગ અને એમને એક પ્રસંગની વાત કરી હતી અને એમાં જે આ દિવેલ છે એ કેટલું ઉપયોગી છે એની બધી ખૂબ સુંદર વાત કરી હતી અને એ ચોક્કસપણે એ ખરેખર જાણવા જેવી બાબત હતી. મને કે પ્રથમ આપણે બીજા રોગોની વાત કરીએ તો માથાથી શરૂઆત કરી છે આપણે, તો એ પછી આપણે વાત કરીએ કે જે મોઢા ઉપરના જે ખીલ થતા હોય છે એમાં જે પર્સવાળા ખીલ થઈ જતા હોય છે, એ ઉપરાંત મોઢાના અંદરના જે રોગો હોય છે મોણી અંદરના, એમાં દિવેલ કેટલું ઉપયોગી છે, દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે. એક જમાનો હતો કે દિવેલ ઘરગથ્થુ ઉપયોગ તરીકે વપરાતી હતી. દાદીમાના વૈદકમાં આ દિવેલનો ઉપયોગ થતો હતો. તો નાના બાળકોને કે મોટાઓને પણ જો મોઢામાં ચાંદા પડી ગયા હોય કે મોઢામાં ગરમી નીકળી હોય કે જીભ લાલ થઈ ગઈ હોય ને, તો રાત્રે દિવેલ લગાવીને સૂઈ જાઓ તો સવારે મટી જતું હોય છે. દિવેલ કે એરંડનો એક મહત્વનો ગુણધર્મ ધર્મ વ્રણરોપણ, એટલે કે વ્રણનું રોપણ કરે છે. ક્યાંય પણ વાગી ગયું હોય, જેમ કે ખીલમાં આપણે વાત કરી કે પિમ્પલ્સમાં કોઈને લોહી નીકળતું હોય કે પસ નીકળતું હોય, એમાં પણ ઘણા બધા ક્રીમ, ઇવન પ્રાર્થના ક્લિનિકમાં પણ ઘણા બધા એવા ફેસ ક્રીમ છે કે જેમાં દિવેલનો ઉપયોગ થાય છે, હેર ઓઇલમાં પણ ઉપયોગ થાય છે, અને જે પિમ્પલ્સ માટેનું પાવડર આવે છે એમાં પણ એરંડ મૂળનો ઉપયોગ કરીએ છીએ કે ઇન્ફેક્શન મટાડે છે. આપણા ઋષિ મુનિઓએ 5000 વર્ષો પહેલાં જે વાત કરી હતી, આયુર્વેદ દર્શક મિત્રો એટલું સનાતન અને સત્ય છે કે આધુનિક ટેકનોલોજીના લોકો અત્યારે કહે છે કે ના, એ વાત ખરેખર એરંડ છે આટલા બધા ગુણધર્મોથી ભરપૂર છે. આપણા ઋષિ મુનિઓએ 5000 વર્ષો પહેલાં કહી ગયેલા હતા કે વ્રણરોપ પણ છે, કે ક્યાંય પણ વાગ્યું હોય કે પાક થઈ ગયો હોય તો એરંડ મટાડે છે. આયુર્વેદને એટલે જ અપનાવવાનું મન થાય કે આયુર્વેદમાં ક્યાંય અત્યાર સુધી એવું નથી કે એ જમાનાના આપણા જે પરંપરાગત ઋષિ મુનિઓ કહી ગયા છે એ બધું સત્ય જ હોય. અત્યારે
તો આપણે જોઈએ છીએ ને કે ઘણી બધી દવાઓ કેટલી ખાઈ ગયા હોય, પછી રિસર્ચ થાય કે આ દવા નહોતી ખાવા જેવી, આપણે ખોટી ખાઈ લીધી, આવું બધું અત્યારે થઈ જતું હોય છે. ઘણી બધી એવી મોડર્ન મેડિસિન હોય છે કે જે ના ખાવાની પણ આપણે ખાઈ ગયા હોય, પણ જ્યારે આયુર્વેદ, આયુર્વેદમાં ક્યાંય એવું નથી કે તમે ના ખાવાનું ખાઈ લીધું હોય. આયુર્વેદમાં તો જે બતાવેલું છે ને, આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા છે એ સત્ય હોય હોય ને હોય જ, એમાં ક્યાંય મિનમેર ફરક ના હોય. એટલા માટે જ મારું આગ્રહપૂર્વક કહેવાનું છે કે આયુર્વેદને અપનાવો અને ઘણા બધા રોગો સહજતાથી આયુર્વેદથી દૂર થાય છે. એક ખાસ દાખલો આપવા હું માગુ છું. એરંડની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે કે એવો ભયંકર રોગ છે કે આંબવાત, અત્યારે પણ આંબવાતના પેશન્ટ ઘણા બધા જોવા મળે છે, પહેલાના જમાનામાં પણ હતા. આયુર્વેદમાં એરંડ મૂળ છે કે એરંડનો ઉપયોગ કરવાથી ભયંકરમાં ભયંકર આંબવાત પણ મટી શકે છે. મારે ઘણા બધા એવા પેશન્ટ આવી ગયા છે. એક દાખલો આપું તો, એક ભાઈ 45 વર્ષના હતા અને પોતે ડૉક્ટર હતા અને લંડનમાં ઘણી બધી એમણે દવાઓ કરી, મટી નહીં. પછી જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે મારી પાસે આવ્યા કે બેન મને આ રોગ મટાડો. તો ઇવન એલોપેથી ડૉક્ટરો પણ આયુર્વેદના સહારે આવતા હોય છે. એમને આંબવાત હતો. આયુર્વેદમાં પ્રાર્થના ક્લિનિકમાંથી ઘણી બધી ટેબ્લેટ આપી, ઓઇલ આપ્યું અને એક સિંહનાદ ગુગળ કરીને જે દવા છે પ્રાર્થના ક્લિનિકમાં, સારામાં સારી પ્રાયોસી વાતારી ટેબ્લેટ છે, સિંહનાદ ગુગળ છે. લગભગ 6-1 મહિનાનો મેં કોર્સ કરાવડાયો અને એ ડૉક્ટરનો જે આંબવાત રોગ હતો એ જડ મૂળમાંથી મટી ગયો. એટલે આયુર્વેદમાં એક સૂત્ર પણ છે કે આંબવાત ગજેન્દ્રસ્ય, એટલે કે આખા આપણા શરીરમાં જે આંબવાત નામનો સિંહ, આંબવાત નામનો જે હાથી છે એ આપણા શરીરમાં જે ફર્યા કરતો હોય છે એને એરંડ સ્નેહ કેસરી, એરંડ નામનો સિંહ છે ને એ જ દૂર કરે છે. અને મારું એવું પણ માનવું છે કે જે જૂના જમાનામાં દિવેલનો ઉપયોગ થતો હતો, તો આટલા બધા ની રિપ્લેસમેન્ટના પેશન્ટ નહોતા આવતા કે ઢીંચણના દુખાવાના પેશન્ટ નહોતા આવતા. એક મારા ઘરનો જ દાખલો આપું કે મારા નાનીમાને પણ આંબવાત હતો અને મેં ઘણી વખત વાત કરી છે કે મારા પરમ પૂજ્ય પિતાજી શ્રી રમેશભાઈ ભટ્ટ એક પરમ સંશોધક અને વિદ્વાન વૈદ્યરાજ હતા. એમણે મારા નાનીમાં કે જેને અમે લોકો મોટી બા કહેતા હતા, એમને આંબવાત હતો અને ઢીંચણ પર મોટો સોજો આવી જતો હતો. એમની દવા મારા પિતાજીએ કરી હતી કે સૂંઠના ઉકાળા સાથે અને આદુના રસ સાથે બંનેમાંથી એક દિવેલ નિયમિત 3 ચમચી દિવેલ નિયમિત સવારે નરણા કોઠે લેવા આપ્યું અને લગભગ 6-1 મહિના સુધી મારા મોટીબાએ લીધું અને એમનો જે ઢીંચણનો દુખાવો, સાંધાનો સોજો હતો અને આંબવાત નામનો રોગ હતો એ જડમૂળમાંથી મટી ગયો. કેમ કે મેં મારી નજરે જોયેલું છે કે મારા જે મોટીબા હતા, અમે જ્યારે રાજસીતાપુર મોસાળમાં જતા ત્યારે એ નિયમિત રીતે કેસ્ટર ઓઇલનો જે બાટલો હોય તો એ આમ મોઢે માંડીને જ પીતા હતા. એટલે પછી અમે પૂછતા હોઈએ કે મોટીબા તમને માપની કેવી રીતે ખબર પડે, કેમ કે પપ્પાજીએ તો 3 ચમચી લેવાનું જ કહ્યું છે. એટલે એ પછી બતાવે કે જો આ 3 ચમચી થઈ ગયું ને. અને ખરેખર મોઈલા માણસ, જૂના જમાનાના માણસ આટલા બધા એક્સપર્ટ હતા. ઘણી વખત ભણતર કરતા ગણતર ચડી જતું હોય છે. મેં ઘણા બધા આવા કિસ્સા નજરે જોયેલા છે. એટલે આંબવાતના પેશન્ટ માટે પણ જે કોઈ પણ દર્શક મિત્રને હું ઘરગથ્થુ ઉપચાર પણ જણાવી દઉં કે કોઈને પણ આંબવાત હોય, કાચો આંબ હોય, શરીરમાં ક્યાંય પણ વાયુની પીડા હોય, સાયટિકા હોય જેને રાંઝણ કહેવામાં આવે છે એ હોય, હૃદયનું શૂળ હોય, કફનું શૂળ હોય અને ઉદર રોગો, આયુર્વેદમાં એવું કહ્યું છે કે વાત વ્યાધિ, વાયુના રોગો, કફના રોગો અને વાતનાળી વ સંસ્થાન એટલે કે નર્વાઇન ટોનિક એ પણ એરંડ્યું છે. એટલે એરંડ મૂળનો ઉપયોગ પણ થાય છે, બીજનો ઉપયોગ પણ થાય છે, એના તેલનો ઉપયોગ પણ થાય છે. યુક્તિપૂર્વક જો એનો ઉપયોગ કરવામાં આવે, આંબવાત રોગ, સાયટિકા રોગ, આ બધા વાયુના જેટલા 80-80 રોગો છે ને એ બધા રોગો એરંડના ઉપયોગથી મટી જતા હોય છે. એક ઘરગથ્થુ ઉપચાર પણ બતાવી દઉં કે જે લોકોને આવી રીતે કાચો આંબ શરીરમાં ફર્યા કરતો હોય એ લોકોએ સવારમાં દૂધમાં ફાવે તો દૂધમાં અથવા તો ચામાં ફાવે તો ચામાં 1 ચમચી પ્રકૃતિ પ્રમાણે
આયુર્વેદમાં તો 2-3 ચમચી 5-10 ml કહ્યું છે, પણ એ જમાનાનું અગ્નિબળ, દરેક પેશન્ટનું અત્યારનું જે અગ્નિબળ છે, દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. તો પહેલાં 1 ચમચીથી ચાલુ કરવાનું. કાચો આમ હોય તો કાચા આમને પકાવવા માટે સવારે સૂંઠના ઉકાળા સાથે અથવા તો આદુના રસ સાથે 1 ચમચી દિવેલ લેવામાં આવે ને તો જડમૂળમાંથી વાયુના રોગો દૂર થઈ જાય છે. ઇવન સાયટિકાવાળા માટે પણ આ ખૂબ જ સારો એવો પ્રયોગ છે. મે ઢગલાબંધ પેશન્ટ, વાયુના જે રોગીઓ છે એમાં એરંડમૂળ, એરંડ તેલથી સાજા કર્યા છે. બીજો એક સરસ ઘરગથ્થુ ઉપચાર આપું તો ગાઉટમાં ઘણા બધા પેશન્ટના આવા સવાલ છે કે મેડમ મને ગાઉટ છે ને મટતું નથી. તો એકદમ સીધો, સરળ, સસ્તો ઉપાય બતાવું કે જે લોકોને ગાઉટનો રોગ હોય કે જેને વાતરક્ત કહે છે કે ગાઉટ હોય, એ લોકોએ એરંડમૂળ, એખરો, ખપાટ, અરડુસી આ બધાના મૂળને સમાન ભાગે મિશ્રણ કરવાનું, પછી આનો ઉકાળો સવારે અને સાંજે નિયમિત રીતે જો 10-10 ml પીવામાં આવે તો વાતરક્ત અને ગાઉટ નામની જે વ્યાધિ છે એ જડમૂળમાંથી મટી જાય છે. આ બધા જે સૂત્રો છે, આ બધા જે વાક્ય છે, આ જે બધા ઘરેલું ઉપચાર છે, આ બધા આયુર્વેદના ઋષિ મુનિઓએ આપેલા છે. તો જેને પણ આવો પ્રોબ્લેમ હોય તો એરંડિયાનો ઉપયોગ કરી શકે છે. અને આ જે ઘરગથ્થુ નિર્દોષ ઔષધિ છે એ આપણી પ્રકૃતિ પ્રમાણે વૈદ્યરાજને બતાવીને આપ અમલમાં મૂકી શકો છો. બિલકુલ પ્રાર્થનાબેન, તમે વાત કરી કે આમ વાત, પછી જે વૃદ્ધોની વાત કરી કે જે લોકોને સાયટિકા, પછી જે આર્થરાઇટિસ છે, સાંધાના દુખાવા છે, એમાં તો ઉપયોગ કરતા આપણે જોયા છે. પરંતુ દર્શક મિત્રોના કેટલાક સવાલ છે કે આ સ્કિનના રોગોમાં અથવા તો જ્યારે કોઈ ઘાવ મોટો થયો હોય તો ઘાવ ભરવા માટે આ કેટલું ઉપયોગી છે, અને પ્રાર્થના ક્લિનિકની આપણે વાત કરીએ તો ઔષધિ તરીકે ઉપયોગમાં જે કાયમી શરદીમાં તમે વાત કરતા હોય છે તો નશ્ય ટ્રીટમેન્ટમાં પણ ઉપયોગ કરતા હોય છે, તો આપણા પ્રાર્થના ક્લિનિકમાં આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ ઔષધિ તરીકે? પ્રાર્થના ક્લિનિકમાં તો વર્ષોથી જ્યારે હું ડૉક્ટર નહોતી ત્યારે તો મેં એરંડના ઉપયોગ મારા ઘરમાં જોયેલા. જેમ કે મેં વાત કરી કે મારા મોટી બા પિતા હતા, અમારા ઘરમાં ખૂબ જ ચલણ હતું. અને પ્રાર્થના ક્લિનિકમાં ઇવન આયુર્વેદિક ડૉક્ટર બન્યા પછી મારા ક્લિનિકમાં મોટા ભાગના ઓઇલમાં અને ફેસ ક્રીમમાં એરંડનો ઉપયોગ થાય છે, અને મને સફળતા પણ બહુ સારી એવી મળી રહી છે. જેમ કે આપણે વાત કરીએ કે શરદીમાં, કાયમી શરદી માટે એવું કહેવાય કે ગોડ ગિફ્ટ છે કે જે લોકોને કાયમી શરદી હોય તો પ્રાર્થના ક્લિનિકની સારવાર લે એકાદ વર્ષ સુધી તો 100% મટી જ જાય છે. એક દાખલો આપું તો મારે એક પેશન્ટ 22-21 વર્ષનો છોકરો આવ્યો હતો, સ્ટુડન્ટ હતો. એને સતત નાકમાંથી પાણી જ પડ્યા કરે અને રૂમાલ લઈને મારી પાસે આવે તો કે મેડમ ગમે તેમ કરો પણ મને કાયમી શરદી મટાડો. આમ નીચું જોવે ને તો પણ નાકમાંથી પાણી જ પડી જાય, આવું પેશન્ટને ફરિયાદ હતી. મેં વાત કરી કે એકાદ વર્ષ દવા લેવી પડશે પણ હું મટાડી દઈશ. પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરી, એના નાકના પડદામાં થોડો પ્રોબ્લેમ હતો. મોટાભાગે કાયમી શરદી હોય ને એ લોકોને નાકના પડદામાં થોડો સોજો હોય કે નાકનો પડદો ત્રાંસો હોય ને એ લોકોને કાયમી શરદી રહેતી હોય છે. પેશન્ટની મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પ્રાર્થના ક્લિનિકમાંથી ઘણી બધી પ્રતિસ્યાય હર ટેબ્લેટ, પ્રતિસ્યાય હર પાવડર અને એક ઓઇલ, નસ્ય ટ્રીટમેન્ટ, કાયમી શરદીવાળાને હંમેશા નસ્ય ટ્રીટમેન્ટથી 100% રિઝલ્ટ મળતું હોય છે. પેશન્ટની વાત કરી રહ્યા છીએ તો પેશન્ટને મેં પ્રાર્થના ક્લિનિકમાંથી નસ્ય માટેનું તેલ આપ્યું. જે મેડિકેટેડ ઓઇલ છે એ પણ દિવેલમાં કે એરંડિયામાં સિદ્ધ કરેલું તેલ મેં આપ્યું અને પેશન્ટને 3-1 મહિનામાં તો શરદી મટી પણ ગઈ. કે પેશન્ટે મને કીધું કે બેન હવે મને બિલકુલ પ્રોબ્લેમ નથી. એટલે મેં એને વાત કરી કે ભલે શરદી મટી ગઈ પણ જે નસ્ય ટ્રીટમેન્ટ છે એ હંમેશા 1 વર્ષ સુધી બંને નસકોરોમાં 3-3 ટીપા તેલના નાખવાના છે. પેશન્ટે 1 વર્ષ સુધી બંને નસકરોમાં 3-3 ટીપા પ્રાયોસી બ્રાન્ડ ઓઇલના નાખ્યા અને ખરેખર એને કાયમી શરદી મટી ગઈ અને હજી સુધી ફરી પાછું રિકરન્ટ શરદી થઈ નથી. એટલે દર્શક મિત્રો, એક ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં કે જે લોકોને આવી શરદીનો પ્રોબ્લેમ હોય તો તમે ઘરે જે દિવેલ હોય ને એ દિવેલના 3-3 ટીપા બંને નસકોરામાં રોજ રાત્રે સૂતી વખતે જો નાખવામાં આવે તો કાયમી શરદીવાળાને,
જે લોકોને નાક વારંવાર બંધ થઈ જતું હોય એ લોકોને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. આયુર્વેદમાં તો એવું પણ કહ્યું છે કે પીનસ એટલે કે પ્રતિસ્યાય કે શરદીના પેશન્ટે દિવેલને ગરમ કરીને થોડું સૂંઘવાનું, સૂંઘવાથી પણ ફાયદો થાય છે. અત્યારે આપણે લોકો કોરોનાથી બચવા માટે જેમ કે ગાયના ઘીના ટીપા લગાવવાનું કહીએ છીએ કે નસ્ય ટ્રીટમેન્ટ કહીએ છીએ. હજારો વર્ષો પહેલાં આપણા ઋષિ મુનિઓ આપણને કહી ન જ ગયા હતા. હવે જૂનો જમાનો જ પાછો આવી રહ્યો છે. લોકો ઘણા બધા આયુર્વેદિક તરફ વળ્યા છે, એ સારી વાત છે. અને નસ્ય ટ્રીટમેન્ટ છે, નિયમિત દિવેલ નાખવાથી કંઈ પ્રોબ્લેમ ના હોય તો પણ નાખી શકાય. ઇવન કોરોનાથી પ્રોટેક્શન પણ મળે. તમે જ્યારે બહાર જાઓ ત્યારે એક એક ટીપું દિવેલનું નાખી દો, અથવા તો દિવેલવાળી કે ઘીવાળી આંગળી કરીને જો તમારે બહાર જવામાં આવે ને તો વાયરલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન મળે છે. એટલે કે આયુર્વેદમાં ઘણા બધા ગુણધર્મ એરંડ્યુના બતાયા છે. એક કાયમી શરદી માટે પણ એનો બહુ સારો એવો રોલ બતાવ્યો છે. જે આપણે એરંડાના જે પાનના ઉપયોગની વાત છે, તો દર્શક મિત્રોના કેટલાક સવાલ છે કે એરંડાના જે પાનના ઉપયોગ છે એ કયા રોગોમાં અને કેવી રીતે કરી શકાય, અને એની આપણે જે ખાસ પરિચય છે ઓળખવું કઈ રીતે એરંડ, એ પણ એક બાબત છે. એરંડના પાન છે ને આપણા હાથની જે પંજા હોય ને આવા પંચાંગુલ પાંચ આંગળા હોય ને એવા મોટા મોટા પાંદડા લાગે, અને એના ઝાડ ઉપર એક પછી માળા હોય છે. મેં તો ગામડામાં ખેતરોમાં ઘણી જગ્યાની ખેતી થાય છે, આપણે ત્યાં પણ બહુ થાય છે. મેં તો જોયેલા છે એરંડાના છોડવા 10-15 ફૂટ ઊંચા હોય છે, અને એરંડના જે પાંદડા છે એ પણ ઘણા બધા રોગોને મટાડે છે. જેમ કે વાત કરું તો નાના બાળકોને સસણી કે વરાદ કે શરદી ઉધરસ ને કફ ભરી જતો હોય ને, તો એરંડના પાંદડા અને ધતુરાના પાંદડા બંનેના પાંદડાનો વરાળ્યો શેક કરવાથી પણ સારો એવો ફાયદો થાય છે. બીજો એક ઘરગથ્થુ ઉપચાર આપું કે વાતકંઠક નામના રોગમાં ઘણા પેશન્ટના આવા સવાલ પણ છે. હું ઘણી વખત વચ્ચે જવાબ પણ આપી દઉં છું સવાલના, કે સવારે ઉઠતી વખતે પગની પેંડીમાં ખૂબ જ દુખાવો થાય, રાત્રે કંઈ જ ના હોય, આખો દિવસ કશું જ ના હોય. તમે સવારે જ્યારે ઉઠો ને ત્યારે તમે પગ મૂકો તો પગમાં કાંટા ખૂંચ્યા જેવું થાય. આયુર્વેદમાં આ રોગને વાતકંઠક નામનો રોગ કયો છે. આ રોગમાં પણ એરંડના પાનને ગરમ કરીને એનું શેક કરવાનું કહ્યું છે. સૌથી પહેલાં દિવેલ લગાવવાનું, દિવેલ લગાવ્યા પછી એરંડના પાનનો શેક કરવાથી વાતકંઠક નામના રોગમાં પણ સારો એવો ફાયદો થાય છે. એરંડના તો ઘણા બધા ગુણધર્મ છે, મૃદુ રેચક પણ છે. એક મહત્વનો ગુણ મારે કહેવો છે એરંડનો, કે સ્ત્રંસન એટલે કે સારક ગુણધર્મ છે, સૌમ્ય પણ છે. જૂની કબજિયાતવાળાને ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં. જે લોકોને જૂની કાયમી કબજિયાત હોય, એ લોકોને જેને મળની ગાંઠો બંધાઈ જતી હોય આંતરડામાં, એ લોકોને થોડોક સમય માટે જો એરંડિયું લેવામાં આવે ને તો એનો સ્ત્રંસન એટલે કે સારક ગુણધર્મ છે, એ મળની ગાંઠોને છૂટી પાડીને આંતરડાને કોઈ પણ નુકસાન કર્યા વગર મળ વિસર્જન કરે છે, અને કાયમી કબજિયાતમાં એ ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. બિલકુલ, પ્રાર્થનાબેન આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજે જે ખાસ એક ટોપિક કે જે એરંડાની જે વાત હતી એમાં જે દિવેલના ઉપયોગની વાત હતી એમાં જે દર્શક મિત્રોને એના ફાયદાની તો થોડીક સમજ હતી, પરંતુ જે એના સાયન્ટિફિક જે એના ઉપયોગ છે અને એમાં જે ગુણધર્મો છે અને આપણા આયુર્વેદમાં એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ અને કેટલા બધા રોગોમાં એ ઉપયોગી છે એની તમે ખૂબ સુંદર અને વિસ્તારથી ચર્ચા કરી. દર્શક મિત્રો, આ અંગે આપના કોઈ સવાલ પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપજો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ કે જે
વાયુના 80 રોગો મોટા ભાગના રોગો છે વાયુથી થતા હોય છે તો વાયુના 80 રોગો અને કફના 20 રોગો છે એમાં એરંડિયું ખૂબ જ ઉપયોગી છે માથાના વાળમાં પણ જેમ કે આપણે વાત કરીએ કે જે લોકોને માથાના વાળ નીકળી ગયેલા હોય ઉંદરી પડી ગયેલી હોય એમાં પણ એરંડિયું ઘસવાથી વાળ આવી જતા હોય છે અને ઘણા બધા દર્શક મિત્રો ઘરગથ્થુ ઉપચાર કરતા જ હોય છે કે જે લોકોની આઈબ્રો આછી પાતળી હોય તો આઈબ્રોને ઘાટી કરવા માટે પણ રોજ રાત્રે સૂતી વખતે જો દિવેલ કે એરંડિયું કે કેસ્ટર ઓઇલ બધા એક જ સરખા નામ છે તમે દિવેલ કહો તો પણ ભલે એરંડિયું કહો તો પણ ભલે કેસ્ટર ઓઇલ ઇંગ્લિશમાં કહે છે તો પણ ભલે